શિયાળાની શરૂઆત થતા ખેડૂતો દ્વારા શિયાળુ પાકની રોપણીની તૈયારી શરૂ કરાતી હોય છે ત્યારે આણંદના બોરિયા ગામના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા અનુકૂળ વાતાવરણ સાથે બટાકાની રોપણીની શરૂઆત કરવામાં આવી છે ભારત દેશ આંતો ખેતી પ્રધાન દેશ છે અને ત્યારે દરેક ખેડૂત સમયને વાતાવરણ સાથે રહી જુદા જુદા પાકોનું વાવેતર કરે છે આ વખતે વરસાદ લંબાતા નવી બટાકાની રોપણીમાં 10 થી 15 દિવસ જેટલો સમય લંબાયો છે હાલ બટાકાની રોપણી માટે અનુકૂળ વાતાવરણ હોવાથી બોરિયા ગામના ખેડૂતો દ્વારા પંદર એકરમાં બટાકાની રોપણી કરવામાં આવી છે આ ખેડૂતને રાજ્ય સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ મળેલ છે કેતન પટેલ વૈજ્ઞાનિક ઢબથી ખેતી કરી પાકનું સારું ઉત્પાદન કરી વધુ આવક મેળવી રહ્યા છે આ બટાકાની અંદર અત્યારે બજાર ભાવ એટલા બધા રહેલા છે તો એનાથી આપણને જે બટાકાની અંદર ખર્ચ જોવા જઈએ તો ચાલીસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ આપણે એક વીઘામાં આપણને આવે છે તો બટાકાનો પા બિયારણ લાયા પછી એની સીટ ટ્રીટમેન્ટ કરીએ સી ટ્રીટમેન્ટ કર્યા પછી હું ઓટોમેટિક બટાકાનું મશીનથી હું બટાકાની વાવણી કરું છું આ વાવણી કર્યા પછી હું ઓર્ગેનિક મેટર જેવું કે ગાયનું છાણ ગૌમૂત્ર છાસ વન નીચેની માટી કઠોળનો લોટ આ રીતનું છથી સાત દિવસનું આથવણ કરી અમે બટાકાના પાકની અંદર આપતા હોઈએ છીએ અને એનાથી આપણા જમીનની અંદર બટાકાનું ફ્રુટિંગ થયું હોય બટાકા ઉગ્યા હોય એકવીસ દિવસે એકવીસ દિવસથી પછી આપણે પાણીનો ઉપયોગ કરતા હોય પાણી વારતા હોય જમીનમાં તો તે ટાઈમે કોઈ પણ રોગ જીવાત આવતા નથી અને ફ્રુટિંગ એટલું સારું થાય છે અને એક વીઘાની અંદર પાંચસોથી સાડી પાંચસો બટાકા સુધીનું આપણને ઉત્પાદન મળે છે અને આ રીતે પકવેલા બટાકાનું જે ક્વોલિટી કીપિંગ સારી મળે છે એનાથી આપણને બજાર ભાવ પણ સારા મળે છે કે બજાર ભાવ ક્વોલિટીના આધારે આપણને બજાર ભાવ સારા મળતા હોય છે તો આ વસ્તુ જો માર્કેટની અંદર ક્વોલિટી સારી બનીને આપણે વેચવામાં આવશે તો આપણને બજાર ભાવ સારા મળશે અને આપણા ઉત્પાદનની સાથે આપણને બે પૈસા પ્રોફિટ પણ વધારે મળશે તો આ રીતે જો ખેડૂતોએ ખેતી કરવામાં આવે તો ખર્ચ ઓછું અને ઉત્પાદન વધારની સાથે આપણને પ્રોફિટમાં વધારો થઈ શકે છે બટાકાની ખેતીમાં એકવી પંદર હજાર થી વધુ ખર્ચ આવે છે અને આ પાક નેવું દિવસમાં તૈયાર થાય છે બટાકાના પાકને ને સારું વાતાવરણ મળી રહે તો એક વીઘાએ એ થી પાંચસો મણ બટાકા જેટલું ઉત્પાદન મળી રહે છે બટાકાની ખેતીમાં સમય અંતરે પાણી તથા ખાતર આપવામાં આવે તો મબલક પાકનું ઉત્પાદન મળી રહે છે આમ તો ચરોતરમાં પાણીની તંગી ઓછી જોવા મળે છે માટે અહીંના ખેડૂતો સિઝનમાં ત્રણ પાકનું વાવેતર કરી સારી ઉપજ મેળવતા હોય છે સચિન પટેલ નિર્માણ ન્યૂઝ આણંદ સમાચારમાં આગળ વાત